રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતા શરૂ થઈ ગઈ છે પાણીની પારાયણ. પીવાના અને સિંચાઈના પાણીમાં કાપ મૂકવામાં આવતા લોકોની સાથે જગતનો તાત પણ મુકાયો છે ચિંતામાં. પરંતુ તેમ છતાં ખેડૂતો પાક બચાવવા અપનાવી રહ્યા છે અવનવા નુસ્ખાઓ. શું છે આ નુસ્ખા જોઈએ વિશેષ અહેવાલમાં. સમગ્ર ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીનું સંકટ છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાડુદ ગામના ખેડૂતો ખાલી બોટલોના સહારે પાક બચાવવા મથામણ કરી રહ્યા છે. સિંચાઈનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે નહેરનું નવીનીકરણ કરાયું છતાં કાંઠા વિસ્તારમાં પાણી પહોંચી શક્યું નથી. ત્યારે વાવેલો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતોએ વેલાના પાસે ઠંડા પીણાની બોટલો મૂકી સિંચાઈની વ્યવસ્થા ઊભી કરી છે. પાણી તમને મળતું જ નથી. અમે તરાવે તરાવમાં પણ પાણી નથી. તે દરરોજ ખબર છે ભલા છે, તેમાંથી અમે ટપ ભરાવીએ, ટપથી પછી ખેતર આવીએ, ખેતરથી પાછા બાટલા ભરીએ અને બાટલા જે વેલા છે ગિલોરીના તે વેલે વેલે મૂકીએ છીએ અને તે વેલામાં માટે બાટલામાં નીચે કાણા પાડીએ છીએ કે અમારો પાક વેલા ઉપર ચાલે એમ. કે હવે પાક ઉપર પહોંચી ગયો છે પણ હવે પાણી જોવે છે તો અમે શું કરવું? અમારે 22 દિવસનું રોટેશન ગયું પણ અમારે પાણીની જોવા જ નથી મળ્યું. અમને પાણી અત્યાર પર 15 દિવસથી પાણી આવે છે પણ અમારે તો પાણી હજુ ટીપું આવ્યું નથી. ઓલપાડના કાંઠા વિસ્તારના ગામમાં આવેલા તળાવ, કોતર અને વરસાદી પાણીનો સંગ્રહ કરતા ચેકડેમો પણ ખાલી ખમ જોવા મળી રહ્યા છે. ત્યારે ખેતી પર નભરારા ઓલપાડ વાસીઓએ પાણીની અછત સામે સરકારના કહેવાનુસાર ખેતી કરતા હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સરકારે લાખો રૂપિયાના ખર્ચે કેનાલ તો બનાવી જ છે પણ એ સિંચાઈની બે કડાની લીધે અમારા છેવટના ગામ સુધી પાણી હજુ સુધી આવ્યું નથી. હવે સરકારની વાત અમે માની કે ડાંગર બનાવતા નહીં, અમે ડાંગર બનાવ્યું નથી પણ અમે શાકભાજી બનાવ્યું. હવે આ શાકભાજીમાં જો અમને પૂરતું પાણી નહીં મળે તો અમારે છેવટ છેલ્લે અમારા આપઘાતનો પ્રયાસ કરવો પડે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે. તો આ તરફ ગામના સરપંચ સાથે પણ આંગે વાત કરવામાં આવી ત્યારે સરપંચે ખેડૂતોએ અપનાવેલા અભિગમની સરાહના કરી તંત્ર સામે જલ્દી જ પાણીની સમસ્યા દૂર કરાય તેવી આશા રાખી હતી. ખરેખર પાણીની તકલીફ છે, એમાં તંત્ર સરકાર ખૂબ પ્રયત્ન કરે છે અને મારા ખેડૂતે એ પરિસ્થિતિ પોઝિશન જાણી અને મને એમને જોઈ મને ખરેખર દુઃખ પણ થાય છે અને ખુશીની લાગણી એ થાય છે કે જે ઉપરના વિસ્તારમાં આટલા પ્રમાણમાં ભાત બનાવવું સરકાર અને તંત્રએ ના પાડી છતાં બી ભાત બનાવ્યું છે અને મારા ખેડૂત પાણીના વલખા મારે છે અને તેવા સંજોગમાં તેવા સમયમાં આ પાણીની બોટલ એણે ભેગી કરી અને વેસ્ટમાંથી બેસ્ટ કામ કર્યું છે. મારી આપના માધ્યમથી એ જ સરકારને અને તંત્રને આશા છે કે 12 તારીખ કે 15 તારીખ કે 16 તારીખ સુધી પાણી આવે અને અમારા ગામ છેવાડાના ગામ સુધી પાણી. આજે કેટલાક ખેડૂતો સિંચાઈના પાણી માટે રાહ જોઈને બેઠા છે તો કેટલાક ખેડૂતો ટ્રેક્ટર દ્વારા પોતાના ખેતર સુધી મશીનો મૂકી પાક બચાવવા ધમપછાડા કરી રહ્યા છે. ત્યારે જો સમયસર તંત્ર પાણીની વ્યવસ્થા કરી આપે તો પાક તથા ખેડૂત એમ બંનેને નવજીવન મળી શકે તેમ છે. કિરણસિંહ ગોહિલ, ઝી મીડિયા, સુરત.